to the fight now. Coordination topic is over. Now, fertilization events.
Are we finished there? What is your comment, Manimar? ले जो ऑर्गेनिज्म हेप्लोटिक होय ने बस ए कंसीडर कर लो एल्गी होय क्वेश्चन के अंदर खाली नेम चेंज करी देते तो बद्दू फरी गया क्वेश्चन में खाली नेम चेंज करी तो इतने बद्दू फरी गया तमे जो प्लांट्स डिप्लोइड प्लांट्स माटे कंसीडर करता इंस्टेड ऑफ दी राइस राइस एल्गी करी दे बद्दू फरी एक एग्जांपल आपको राइस કાલે યાદ રાખવાની ટ્રીક કીધી હતી ને 24 ચોખામાં 24 અને છે ને 4-5 યાદ રાખવાના એટલે મેં તો ફૂલ ઇન્વેન્ટ થઈ ગયો છે ઓપ્શન આપને થઈ ગયો છે ડોન્ટ બી ધેટ મચ નર્વસ બી ઇન ધેટ આખું ટેબલ કરવું જ એવું જરૂરી નથી પણ નો કરવું એવું જરૂરી પણ મેજોરિટી જ્યારે મેં તો ફોલોઈંગ આવે ત્યારે મેક્સિમમ 5 ટુ 6 તમે યાદ રાખો ને એટલે તમને ઓપ્શન તો ઓપ્ટિસ થઈ જ છે કે આ જ ઓપ્શન આવે કઈ વખત ઓપ્શન સેટિંગ ની અંદર અનનેસેસરી પોર્શન ઇન્ક્લુડ કર્યો હોય જે આપણે ટોટલી અનનોન હોય આપણા માટે બરાબર તો એના માટે તમને એમાંથી હિંટ મળી શકે ચલ એક રાઈસ માટે ની વાત કરું રાઈસ માં 24 છે તો એની પોલન રેટ માં 12 આવે છે ઓવમ માં 12 આવે બરાબર હવે ઇન્સ્ટેડ ઓફ રાઈસ મે મેં એલજી 24 એનો ઝાયગોટ કેવો ભઈ એક રાઈસ નો ઝાયગોટ કેવો ભઈ 24 વાળો ભઈ નો ને પહેલી ખબર 12 ફર્ટિલાઇઝેશન 24 ડન હવે રાઈસ ની બદલે ખાલી ચેન્જ કરીને એલજી કરી દે તો એલજી તો એમાં 24 ક્રોમોઝોમ તો એ હેપ્લોઇડ કન્સિડર તો એના ગેમેટ્સ માં હેપ્લોઇડ ધેટ ઇઝ 24 તો ખ્યાલ આવે એના સાયકલ માં 48 આવશે ખાલી રાઈસ નું એલગી કરી નાખો વિચારજો અન્ડરસ્ટેન્ડ ઓર નોટ યસ ઓર નો સ્પીડ માં કે રાઈસ નું સમજાઈ ગયું 24 આઈબુ રાઈસ માં ઝાયગોટ માં હવે રાઈસ ના બદલે એલગી કરી નાખો તો એલગી તો એનો મેઇન પ્લાન્ટ બોડી હેપ્લોઇડ છે કે હેપ્લોઇડ ઓર્ગેનિઝમ પ્રોડ્યુસ હેપ્લોઇડ ગેમેટ બાય માઇટોકોન્ડ્રિયા એટલે એનો હેપ્લોઇડ મેલ ગેમેટ 24 વાળું બનવાનું છે ફીમેલ ગેમેટ પણ 24 વાળું બનવાનું છે 24 48 હા પછી મિયોસિસ થી 24 વાળું આલ્ગી અગેન ફોર્મ થાય ધેટ ઇઝ ધ ફર્ધર પ્રોસેસ બટ નંબર ઓફ ધ ક્રોમોઝોમ્સ ઇન ધ ઝાયગોટ ધેટ ઇઝ 48 યસ યસ ફોર ધ મોસ્ટ વાઇટલ ઇવેન્ટ પૂરી ખબર પડી ગઈ એલગી માં જો 24 કરીએ તેના ઝાયગોટ માં 48 એટલે ઓર્ગેનિઝમ વિલ બી અલ્ટર્ડ ક્રોમોઝોમ નંબર વિલ બી ચેન્જ ઓકે સો સિંકામી એકોસ ઝાયગોટ ઇઝ 4 સેમ ગેમી મતલબ સેમ ન્યુક્લિયસ આર ફ્યુઝ ટુગેધર એટલે કે ઝાયગોટ અને ધ ટર્મ ફર્ટિલાઇઝેશન ઇઝ ઓલસો ઓફન યુઝ ફોર ધીસ પ્રોસેસ બટ બોથ ધી વર્ડ્સ આર ટોટલી ડિફરન્ટ ટર્મ સીન ગેમી એન્ડ ફર્ટિલાઇઝેશન આર ફ્રીક્વન્ટલી યુઝ ટુ ઇન્ટરચેન્જેબલી વોટ વુડ હેપન ઇફ સીન ગેમી ડઝ નોટ અકર However, it has to be mentioned here that some organisms like MCQ, rotifers, honeybees, and even in some lizards and bird, turkey, female gamete undergoes development directly
and form the new organism. So without fertilization, the female gamete form the new organism that is known as parthenogenesis. And by parthenogenesis, the organism is generated. It is known as parthenon. Yes, for example, female honeybee produce the drone. So drone is parthenon, produced by parthenogenesis. Okay. In most aquatic organisms, MCQ, algae, fish, amphibians, fertilization occurs in the external medium, that is water, outside of the body. That is known as external fertilization. So, might be two more questions, but you have to write in the summarized manner. What is fertilization? Write its types. So that is known as external fertilization. Here this animal show great synchrony between sexes and release the large number of gametes into the surrounding media. In order to enhance the chance of seeing gametes. So, હવે તમને ખ્યાલ આવવો જોઈએ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સીન કેન. સો ઇન ફ્રોગ આફ્ટર કમ્પ્રેશન ઓફ ધી રીપ્રોડક્શન પ્રોસીજર ફિમેલ ફ્રોગ રિલીઝ ધી મેની નંબર ઓફ ઓવા ઇન વોટર એન્ડ ધેન મેલ ફ્રોગ રિલીઝ સો મેની સ્પર્મ્સ ઇન વોટર. એટ ધેટ ટાઈમ the sperm and ovum are united together and form the many number of the zygotes. એટલે એક વખત રેનફોલ થાય પછી many number of tadpoles are generated and many number of baby frogs are formed. Right? ત્યારે તમને એનો ફોન છે ખતો પણ. Happens in the bony fish and frog. When the large number of offsprings are produced, major disadvantage is that the offspring are extremely vulnerable to predators threatening their survival up to adulthood. કેટલાક offspring તો adulthood સુધી પહોંચી નથી શકતા. They have mostly disadvantage that they are vulnerable to predators. Predators એને ખાઈ લે. તમે નેશનલ જ્યોગ્રાફી કે ડિસ્કવરી માં તમે જોતા હોય તો લાયન ટાઈગર બરાબર ઓસ્પ્રીસ જ્યારે ફોર્મ થાય ત્યારે પેરેન્ટ્સ એને પ્રોટેક્ટ કરે. અપ ટુ ધેટ વે ધે આર એબલ ટુ હન્ટિંગ ઓર ધે આર એબલ ટુ ડિફેન્સ the predators. ત્યાં સુધી એને પેરેન્ટ્સ એને ટ્રેનિંગ આપે છે. અધરવાઇઝ એનિમલ્સ કેન પ્રિડેક્ટ ધેમ. ઓકે. ઇન મેની ટેરેસ્ટ્રિયલ ઓર્ગેનિઝમ્સ MCQ લાઈક ઇન ધ ફંગાઈ હાયર એનિમલ્સ સચ એઝ રેપ્ટાઇલ્સ બર્ડ્સ મેમલ્સ એન્ડ ઇન મેજોરિટી ઓફ ધ પ્લાન્ટ્સ લાઈક બ્રાયોફાઇટ્સ સ્ટેરિડોફાઇટ્સ gymnosperm and angiosperm. Synchemy occur inside the body. That is known as internal fertilization. થોડું તમારું નોલેજ ચેક કરવા માંગીએ ત્યારે તમને થ્રી એક્ઝામ્પલ્સ એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન ના આપે થ્રી વન એક્ઝામ્પલ ઓફ ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન આપે પાછો બોલાવો એન્ડ સાઇમલ્ટેનિયસલી ઓપોઝિટ બરાબર. અને ક્યારેક અને પાછું આમાં છે ને માર્ક બોર્ડ બનાવવાની અંદર કન્સેપ્ટ કયા બેઝ ઉપર માર્ક બોર્ડ બનાવતા એ કોઈ ઇક્વેશન અરેન્જ કરવા માટે જ ખબર. એમાં તમે જો આપણે ડાઉન સિન્ડ્રોમ ક્લાઇન ફ્રેન્કર ટર્નર્સ
બરાબર એન્ડ ફિલાડેલ્ફિયા ચલો એ લે તો એમાં આન્સર વાઇઝ ફિલાડેલ્ફિયા બીકોઝ રીમેનિંગ 3 આર ક્રોમોસોમલ ડિસઓર્ડર બરાબર બાકી તમે જો ટાઈપ ઓફ ધ ક્રોમોસોમ વાઇઝ વિચારો તો આન્સર જ નો આવે ફિલાડેલ્ફિયામાં શું થાય છે લોંગ આર્મ ઓફ 22nd ક્રોમોસોમ એટલે એ ઓટોસોમલ ડિસઓર્ડર છે ડાઉન સિન્ડ્રોમ એ ઓટોસોમલ ડિસઓર્ડર છે તો ટર્નર્સ ને ક્લાઇન ફિલ્ટર બે ફિલાડેલ્ફિયા થાય બરાબર બાકી નંબર ઓફ ધ ક્રોમોસોમ વાઇઝ ડાઉન સ્ટર્નર્સ ક્લાઇન ફિલ્ટર માં બી ઓપ્શનલ ટર્ન થાય પણ એસ ખબર 47 ક્રોમોસોમ્સ આર ધેર ઇન ડાઉન્સ 47 આર ધેર ઇન ક્લાઇન ફિલ્ટર સો અકોર્ડિંગ ટુ ધ નંબર ઓફ ધ ક્રોમોસોમ ટર્નર સિન્ડ્રોમ ઇઝ માર્કડ વન આર બટ અકોર્ડિંગ ટુ ધ ટાઇપ ઓફ ધ ક્રોમોસોમ ઇન્ક્લુડેડ ઇન ઇટ ડાઉન સિન્ડ્રોમ ઇઝ ધ આન્સર કેવું ફરે છે જો એટલે કન્સેપ્ટ ઇઝ ડિફરન્ટ પણ માર્કડ વન આર માં તમને જેટલો કન્સેપ્ટ સ્ટ્રોંગ ક્લિયર હોય એ રીતે આન્સર આપણ મેજોરિટી એક્ઝામિનર જે હોય છે બરોબર એ પેપર જ્યારે સેટ કરે ત્યારે એમને માર્ક કોડ બનાવવામાં કયો કન્સેપ્ટ લીધો છે સાઇલેન્ટ એના વાઇઝ ઓપ્શન સેટ કર્યા અને ક્યારેક ડાયરેક્ટ આન્સર બી ઓપન થઈ શકે બરાબર ડિપેન્ડ ઓન ધ ટાઈપ ઓફ ધ ક્વેશ્ચન ફાઇન સો ધેટ ઇઝ નોન એઝ ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન એગ ઇઝ ફોર્મડ ઇનસાઇડ ધ ફીમેલ બોડી વેર ઇટ ઇઝ ફ્યુઝ વિથ ધ મેલ ગેમેટ Male gamete is motile, female gamete is stable. Number of sperms produced in very large, but reduction in the number of the eggs produced. Less number of eggs are produced there. Whatever, and male animal produce the large number of the male gametes. In seed plant, however, the non-motile male gamete are carried to female gamete by pollen tube. Animals in that male gamete is motile, female gamete is non-motile. Whereas in plants, both the gametes are non-motile. And pollen tube, it is useful to transfer the gamete towards the ovum. Okay? Now, post fertilization events might be form of question post fertilization event in that after zygote formation what happened so fertilization then followed by zygote formation and after that embryogenesis formation of embryo and embryo is developed where 2 points we have to include that here but embryogenesis is that you have to make it 2 parts animals and plants animals in that you have to discuss about the oviparous and viviparous and in plants you know that I have from that chart already that which part of the female flower converted into blue seed like that Formation of the diplozygote is a universal in all sexually reproducing organism, the most important attribute. In organisms with external fertilization, zygote is formed in the external medium, usually in the water, whereas in those exhibiting internal fertilization, zygote is formed inside the body of the organism. કેવો બધો એક ને લગતું લાગે છે further development of the zygote depends on the type of the life cycle of the organism organism નું life cycle કેવું છે એના ઉપર depend છે કે zygote હવે શું કરશે and the environment it is exposed to આપણે વાત કરી genetics માં zygote is developed in which environment according to their type of the development is also different shortcut ke jo khali
Cornelia, crocodile, tortoise, free martins, skittles, yan kay how to avoid to. Fifth chapter, me, projector. Cornelia, crocodile, tortoise, kettles, free martins. Zygote is the other thing, inside the female body, male develops. Outside the female body, female develops. In Cornelia, tortoise, temperature. More than 30 female, less than 30 male, crocodile opposite, free martin scatters, male is formed first, then testosterone move to the umbilical cord to the female embryo and make the female infertile, sterile, known as free martins. From the yard, out to world. In organism belonging to the fungi algae, zygote develops MCQ, thick wall that is resistance to desiccation and damage. It undergoes the period of the rest before germination. Algae and fungi ma, rest period undergoes that, zygote undergoes development. Okay? In organism with the haplotic life cycle, you have learned in the 11th standard. It forms the haploid spores that grow into haploid individuals. So you know that in the haplotic life cycle, the zygote undergoes meiosis division. And after meiosis division, haploid spores are generated, and then haploid spores form the new organism. But whereas in the diploid organisms, the zygote undergoes mitotic division and produces the diploid spores. And this diploid spores produce the diploid organism. So zygote undergoes which type of the development? It is depends on the main parental body type. And according to that, haplotic life cycle or diploid life cycle is seen. But it is for the plants only, not for the animals, because majority of the animals are diploid in nature. So zygote always undergoes mitotic division. MCQ. Zygote is the vital link that ensures continuity of the species between organism of one generation to the next. Every sexually reproducing organism, including human beings, begin the life cycle MCQ, a single cell known as zygote, the most important. Okay, make it 5-star. Each and every organism, including human beings, starts their life at the one cell stage known as zygote. And in zygote, totipotency there. And due to totipotency, the zygote forms the whole organism. Okay, fine, the last portion, embryogenesis. Development of embryo from the zygote. So develop zygote known as embryo, and develop embryo known as fetus. The fetus pehla aave, embryo pachi aave. Fetus pehla aave, embryo pehla aave. Embryo. Embryo? Yes. Pachi fetus? Yes. Now here, embryo
कितने कुछ सेल डिवीजन सो वी से दे डिवीजन है डिफरेंशिएशन जाइगोट अंडरगोस सेल डिवीजन दैट इज माइटोसिस एंड सेल डिफरेंशिएशन यू नो दैट सेल्स आर डिफरेंशिएटेड एंड सेल फ्रॉम द टिश्यू टिश्यू फ्रॉम द ऑर्गन सिस्टम बट इट इज डिपेंड्स ऑन द लेवल ऑफ बॉडी ऑर्गेनाइजेशन which type of the animal and which level of the organization according to that zygote undergoes differentiation state okay but the organ system na hoy and I hope you know that which phylum consists which level of organization while cell divisions increase in the number of the cells develop in the developing embryo cell differentiation helps groups of the cells undergo certain modification to form the certain tissue and organ to form an organism. पहले आनी अंदर तो मैंने organ system भी include condition को चुन. Animals are categorized into oviparous, viviparous. We have learned that already. Based on whether the development of the zygote takes place outside of the body or inside the female parent. Whether they lay fertilized or unfertilized egg. Poultry farming ke andar eggs are formed of two types, unfertilized and fertilized, both. Okay. Oviparous animals like reptiles, birds, fertilized and covered by the hard calcareous shell. MCQ. जो कि आपको जो तो है 11 आदि जो है. More than this information you know very well in the fourth chapter Animal Kingdom. Fine. And along with that, few organisms are ovoviviparous also. Ovoviviparous. Good. In some arthropoda and some contractiles, arthropoda and contractiles, few organisms are also ovoviviparous. Good. Fine. Examples to ama artha dekh paje. A late safe place in the environment. After the period of incubation, young ones hatch out. Eggs are undergoes proper incubation period. So female animals है ना eggs ने proper safe जगह ऊपर इस spawning कर शे. बराबर एक कोई predator के कोई other organisms है ना harm न करे. And after proper incubation, the new one comes out. Hatch comes after hatching. Fine. In other hand, in viviparous animals like mammals, including human beings, zygote develops into young one inside the body of the female organism. After attaining the certain stage of the growth, the young ones are delivered outside of the body. For that we say that delivery, or we say that parturition, or we say that labor. This all the words are same. Because of the proper embryonic care and protection, the chance of survival of young ones is greater in viviparous organisms. Now, to my question is this: explain types of embryogenesis in animals. Whatever, animal can answer our so far, but question no cover.
So here you write that oviparous and viviparous food along with its suitable examples. Suitable examples ma tame fourth chapter ki par help lai shako chho. But you are sure with that, huh? Flowering plant zygote is formed inside the ovule. After fertilization, the sepals, petals and stamens of the flower wither and fall off. Okay? MCQ. All the words are followed. Only gynoecium is attached to it. Name the plant in which sepals remain attached. Brinjal. The pistil, however, remains attached to the plant. Zygote develops into embryo, ovule into seed, ovary into fruit, which develops the thick wall known as pericarp. Pericarp is also known as fruit wall, and it is formed from the ovary wall. After dispersal, seed germinates under most favorable condition to produce the new plant. Dispersal of the seed means the seed is detached from the plant and coming in contact with the soil and form the new plant. Okay, so this is about the first chapter, and along with that, NEET is over. NEET mark I extra. But sometimes the rhizome, tuber, offset, suckers, stolon, the bata examples, cryophyllum, diascoria, the bata yadra, they are the most common in my MCQ option. Okay? Chalo, fine. Tomorrow we will start the second chapter.